તો કમલમમાં હાલ ભરતી મેળો ચાલી રહ્યો છે. સી આર પાટીલ તમામને આવકારી રહ્યા છે. ત્યાંના દ્રશ્યો સીધા જોઈશું, જ્યાં થોડી ક્ષણો પહેલા સી આર પાટીલે સંબોધન કર્યું હતું અને એક બાદ એક નેતાઓને પક્ષ સાથે જોડવામાં આવી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ, કે જે હવે 82 વર્ષની ઉંમરે ભાજપમાં જોડાઈ ગયા છે, 10-15 દિવસ પહેલા તેમણે રાજીનામું આપ્યું હતું અને કહ્યું હતું કે મારે અત્યારે કોંગ્રેસને રામ રામ કરવાનું ઘણા સમયથી મન બનાવી લીધું હતું. જોઈતા પટેલ કે જે ધાનેરાથી 3 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે, 2012-2017 દરમિયાન પણ તે કોંગ્રેસથી ધારાસભ્ય હતા, જો કે હવે તે 82 વર્ષની ઉંમરે ભાજપમાં જોડાઈ ગયા છે. આ તરફ લેબજી ઠાકોર કે જે અગાઉ ભાજપમાં હતા, જો કે હવે તેમની ઘર વાપસી થઈ છે, તેમના સમર્થકો સાથે તે અત્યારે જોડાઈ ગયા છે. ભાજપમાં તેમની સાથે તેમના સમર્થકો છે તે પણ અત્યારે ભાજપમાં જોડાયા. લોકસભા ચૂંટણી પહેલા બનાસકાંઠાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ જે છે તે ભાજપમાં આજે જોડાઈ રહ્યા છે. વાત કરીશું તેની સાથે. સાહેબ, જે પ્રમાણે તમે ભાજપમાં અત્યારે જોડાઈ રહ્યા છો, સમીકરણો બનાસકાંઠાના કઈ પ્રકારના જોઈ રહ્યા છો અને ચૂંટણીમાં 5 લાખથી વધારે ભાજપ જીતે તેના માટે આપ પ્રયાસ કરી રહ્યા છો? હા, ભાજપ જીતે એના માટે પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તમે રાજકારણમાં સક્રિય છો, આટલા સમય પછી તમે ભાજપમાં જોડાવાનો નિર્ણય કેમ કર્યો? નિર્ણય એટલા માટે કર્યો કે કોંગ્રેસે રામ મંદિરના ઉદ્ઘાટન વખતે જે દૂરી બનાવી અને આમંત્રણને ત્યાં હાજરી ના આપી, અમે તો જન્મથી રામ ભક્ત છીએ એટલે આ નિર્ણય કરવો પડ્યો. ત્યાં કોંગ્રેસની વાત કરીએ તો અનેક નેતાઓ કોંગ્રેસમાં અગાઉ જોડાણા, તેણે ત્યાં જૂથવાદની વાત કરી, કેટલાક સિલેક્ટેડ નેતાઓનું જ પાર્ટીમાં ચાલે છે તેવી વાત કરી, આ બધા બાબતોના કારણે તમે જોડાયા? ના, એવું નથી. તમે પાર્ટી છોડી અને ભાજપમાં નિર્ણય કર્યો એ પહેલા કોંગ્રેસે તમારી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો? ના, મેં રાજીનામું મોકલી આપ્યું હતું અને કોંગ્રેસે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ 1-2 ફોન આવેલા, પણ મેં ફોન રિસીવ નહીં કરેલો. અત્યારની સ્થિતિ મુજબ જો વાત કરીએ તો એક તરફ ચૌધરી ઉમેદવાર છે, એક તરફ ઠાકોર ઉમેદવાર છે. મતની વાત કરીએ મતદારોની, તો ચૌધરી સમાજનું પ્રભુત્વ એટલું છે, ઠાકોર સમાજનું પ્રભુત્વ એટલું છે, કેટલી ફાઇટ રહેશે આ બેઠક ઉપર? ફાઇટ સમાજ બીજા નંબરે આવે, પહેલા પાર્ટીના નીતિ નિયમો ઉપર ને પોલિસી ઉપર આવે. અત્યારે આખો દેશ રામમય છે અને ભારતીય જનતા પાર્ટીમાં અને મોદી સાહેબમાં શ્રદ્ધા ધરાવે છે, એટલે ભારતીય જનતા પાર્ટી જીતશે. તો જે પ્રમાણે વાત કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એની બનાસકાંઠામાં જીત થવાની છે, મતદારો પછી આવે, પરંતુ પહેલાં પાર્ટીની પોલિસી ચૂંટણી લડવા માટે અને ચૂંટણી જીતવા માટે જવાબદાર છે. કેમેરામેન મેહુલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.